કપરાડામાંથી પસાર થતાં નાસિક હાઇવે પર સાંસદના વિરોધમાં બેનરો લગાવી લોકોએ રોષ વ્યક્ત કર્યો લાંબા સમયથી નાસિક હાઇવેની હાલત ખખડધજ છતાંય રિપેરિંગ કામ નહીં થતાં સાંસદ ડોક્ટર કેશી પટેલ સામે વિરોધ વંટોળ રાજ્યમાં લોકસભાની ચૂંટણીના ભરકાળા વાગી રહ્યા છે રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે એવા સમયે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં વલસાડ ડાંગના લોકસભા બેઠકના સાંસદ ડોક્ટર કેશી પટેલના વિરોધમાં લોકોનો રોષ બહાર આવી રહ્યો છે જિલ્લાના કપરાડામાંથી પસાર થતા નાશિક નેશનલ હાઇવે પર સાંસદ ડોક્ટર કેશી પટેલના વિરોધમાં બેનરો લગાવી લોકોએ રોષ વ્યક્ત કરી રહ્યો છે લાંબા સમયથી હાઈવેની હાલત ખખરતજ બની ગઈ હોવા છતાંય હાઈવેના રિપેરિંગનું કોઈ કામ નહીં થતા ખરે લોકોએ આ મામલે સાંસદ ડોક્ટર કેશી પટેલને જવાબદાર ઠેરવી તેમના વિરુદ્ધ બેનરો લગાવી રોષ વ્યક્ત કર્યો હતો મહત્વપૂર્ણ છે કે ચોમાસા બાદ રાજ્યમાં ખરાબ થયેલા રસ્તાઓની સમારકામ કરી તેની હાલત સુધારી દેવામાં આવી છે જોકે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા કપરાડામાંથી પસાર થતા વાપી વલસાડ નાસિક હાઇવેની હાલત હજુ પણ યથાવત છે ચોમાસાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાંય પણ હજુ આ હાઇવે પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે અનેક જગ્યાએથી હાઇવે ઉખડી ગયા છે આથી આ હાઇવે પરથી રાત દિવસ પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખરાબ હાઈવે ને કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે વાહનોમાં ખરાબી પણ સર્જાય છે આથી નેશનલ હાઈવે હોવાથી લોકોએ અનેક વખત વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેશી પટેલ અને સંબંધિત વિભાગોમાં રજૂઆત કરી હતી જોકે તેમ છતાં હજુ પણ હાઇવેનું સમારકામ ન કરવામાં આવતા આખરે લોકોએ આ ખરાબ હાઈવે મામલે સાંસદ ડોક્ટર કેશી પટેલને જવાબદાર ઠેરવી તેમના વિરોધમાં નાસિક હાઇવે પર બેનરો લગાવ્યા હતા આથી સામે ચૂંટણીએ વલસાડ ડાંગના સાંસદમાં વિરોધમાં લાગેલા બેનરોને કારણે જિલ્લાનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે લોકોએ આ મામલે સંબંધિત વિભાગ અને વલસાડ સાંસદ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો